મોર્નિંગ એવરીબડી, કેસો ભાઈ લોગ, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયું છે એક નવા વિડીયોની સાથે. તો અત્યારે સવારના લગભગ 5:30 જેવું થઈ ગયું હશે. તો અત્યારે અમે આવી ગયા છે ગિરનાર ચડવા માટે. તો તમે જેવી રીતે જોઈ શકો છો, અમે નીચે અત્યારે ગિરનાર પાર્કિંગમાં ઊભા છીએ, તમે જેવી રીતે અહીં જોઈ શકો છો. તો હવે અમે અહીંથી ઉપર ચડવાનું ચાલુ કરશું, પણ અત્યારે તો એટલું બધું સીન સિરેણી નહીં આવે, કેમ કે હજી સવાર પડ્યું નથી. અને અહીંયા પાછળ હું તમને દેખાડું છું કે અહીંયા પાર્કિંગ છે, અને અહીંયા તમને દેખાડવામાં આવ્યું છે કે ગિરનારના ટોટલ 9999 પગથિયાં ચડવાના છે. તો ચાલો આપણે ચડવાનું ચાલુ કરીએ ગિરનાર માઉન્ટેન. હા તો મિત્રો, તમે જેવી રીતે અહીંયા જોઈ શકો છો કે હજી સવાર પડ્યું નથી, સવાર પડવાને થોડીક વાર છે. અને અહીંયા અમે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ કરીએ છીએ. અને જોઈ રહ્યો છો તમે, થોડોક પ્રકાશ પડે છે અને થોડુંક અંધારું પણ છે. સાથે સાથે અહીંયા હું તમને દેખાડી દઉં, આ છે ગિરનારનું રોપવે જે બની રહ્યું છે, એનો પહેલાં વહેલો ટાવર કે જે તમને લગભગ 1000 પગથિયે જોવા મળશે. ગિરનાર રોપવેનો જે આ ટાવર અહીંયા બનાવવામાં આવ્યો છે, આ રોપવેના ટાવરને હું તમને અહીંયા અલગ અલગ એંગલથી બતાવીશ. પહેલાં વહેલાં તો આ નજીકથી મેં તમને આ ટાવર બતાવ્યો છે કે નજીકથી અહીંયા આ ટાવર કેવો લાગે છે, અને પછી હું તમને બતાડીશ કે આ ટાવર દૂરથી પણ કેવો અહીંયા લાગે છે. તો અમે અત્યારે પહોંચ્યા છીએ 1500 પગથિયે, જેવી રીતે તમે જોઈ શકો છો. અને અહીંયા પાછળનો વ્યૂ એકદમ જોરદાર છે, અને વરસાદ હજી ચાલુ જ છે. તો હું તમને અહીંથી દેખાડું છું અહીંયા પાછળનો વ્યૂ, જો એકદમ બહુ જ સરસ વ્યૂ છે. તો ચાલો પાછળનો વ્યૂ જોઈને આગળ ચડવાનું ચાલુ કરીએ. હા તો મિત્રો, અહીંયા તમને દેખાય છે એ છે બીજો રસ્તો, અને એ છે વેલનાથજી બાપુની જગ્યાનો રસ્તો. અને અહીંયા ટોટલ આપણા 2000 સ્ટેપ્સ પૂરા થાય છે. હવે અહીંયા આપણે 2000 પગથિયા તો ચડી ગયા છીએ, હવે અહીંથી આપણે આગળ ઉપર જશું. અને ઉપર જતા વેત જ અહીંયા આપણને મને થોડોક ધીમો ધીમો વરસાદ મળ્યો હતો, એટલે ધીમો ધીમો વરસાદ આવવાને કારણે અહીં ઉપરથી થોડુંક થોડુંક પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. આ થોડુંક થોડુંક પાણી તો હજી કાંઈ નથી, આનાથી પણ વધારે પાણી અહીંયા આવશે, તમને હું આગળ ચડતા ચડતા દેખાડું. અહીંયા જુઓ તમે, મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ સાથે ઉપર ગિરનાર ચડી રહ્યા છે. હવે આપણે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ જ રાખશું, ભલે આમાં ગમે એટલું પાણી આવતું હોય. તો હવે આપણે ચડીએ છીએ ઉપર, જોતા જાઓ તમે મારી સાથે સાથે. તો જેવી રીતે તમે ઉપર ચડશો તો તમને આવા ઝરણા ઉપરથી વહેતા હોય એવા દેખાવા મળશે. જેવી રીતે તમે જોઈ શકો છો, આ તો અત્યારે નાનકડું ઝરણું છે, બધા અહીંયા ફોટા અને વિડીયોઝ લઈ રહ્યા છે. પછી જુઓ આ બીજું એક મોટું ઝરણું અહીંયા આવ્યું છે, જેવી રીતે તમે જોઈ શકો છો, આ ખૂબ જ મોટું ઝરણું છે. પછી ત્યારબાદ હજી એક ઝરણું આવશે, અને પછી આગળ જતા તમે પહેલાં આ એન્જોય કરી લો ઝરણું. પછી હવે આપણે અહીંથી આગળ જઈશું, એટલે આનાથી પણ મોટું એક ઝરણું અહીંયા આવવાનું છે. તો જોઈએ હજી આગળ ઝરણું આવે, એટલે જોઈ લ્યો તમે અહીંયા. આ એકદમ પગથિયા નીચેનું ઝરણું છે, જે તમને અમે અહીંયા દેખાડ્યું છે, એમાં પાણી જઈ રહ્યું છે, એ પગથિયા નીચેનું ઝરણું છે. આવા તમને 3-4 ઝરણા જોવા મળશે જ્યારે તમે વરસાદ પડતો હોય અને ગિરનાર ચડવા જાઓ ત્યારે. બાકી તમે નોર્મલ ડેઝમાં જશો તો અહીંયા તમને આવી રીતે પાણી બાણી કે કાંઈ નહીં દેખાય, ખાલી તમે વરસાદ આવતો હોય ત્યારે જ ગિરનાર ચડવા જાઓ ત્યારે જ તમને આ ઝરણું દેખાશે. જુઓ હવે આ ઉપર બીજું ઝરણું છે, અને સાથે સાથે અહીંયા વાંદરા પણ છે. જોઈ લ્યો તમે ઉપર જોઈ શકો છો જેવી રીતે વાંદરા, જો હમણાં નીચે આવ્યો વાંદરો, બે વાંદરાની આ ઉપર બેઠા છે જેવી રીતે તમે જોઈ શકો છો. હવે આગળ હું તમને દેખાડું છું કે જે ધોધમાર પાણી અહીંયા વહી રહ્યું હતું, જો એકદમ ધોધમાર અહીંયા પાણી વહી રહ્યું છે જેવી રીતે તમે જોઈ શકો છો. આ ઉપરના દૃશ્યો છે કે 2000 પગથિયેથી અમે જૈન દેરાસર સુધી જઈ રહ્યા હતા ત્યારનું. હજી પણ એક સીન હું તમને આવશે એટલે બતાડું જ છું, તમે વિડીયોને સ્કીપ ન કરતા. અને આ આવી ગયો બીજો સીન, આ જ્યારે ફૂલ વરસાદ ઉપર ચાલુ થયો હતો ત્યારનો આ સીન છે. આવા પાણીમાં પણ ઘણા લોકો ઉપર ચડતા હોય છે, અને આ ચડતી વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. જેવી રીતે પેલા ભાઈ ચાલી રહ્યા છે સાઈડમાં આ પકડીને પિલોરને, જેનાથી તમે ક્યાંય લપસો કે પડો નહીં. જેવી રીતે તમે જોઈ શકો છો કે બધા વ્યક્તિઓ એકસાથે એકબીજાને હેલ્પ કરીને ચડી રહ્યા છે, એવી રીતે તમારે જ પણ હાલવાનું છે, એટલે તમને કાંઈ લાગે બાગે નહીં કે તમે પડો નહીં. તો જુઓ તમે બધા કે ભાઈ જઈ રહ્યા છે, બધા ભગવાનનું નામ લઈને આગળ વધી રહ્યા છે. એવું નથી કે વરસાદમાં તમે ઉપર જશો તો ખૂબ જ અઘરું છે, નહીં તમે ચડી જશો અને તમને એક અલગ જ વસ્તુ કે વરસાદમાં ચડવાનો એક લાવો મળશે, કેમ કે આવો લાવો તમે જેન્યુઅન કોઈ નથી લેતું કોઈ વખતે. અને ઘણા લોકો મોસ્ટ ઓફ શિયાળામાં આવવાનું પ્રિફર કરતા હોય છે, પણ ચોમાસામાં પણ તમે આવી શકો છો. તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ
જૈન દેરાસર, આ જૈન દેરાસરનો મુખ્ય એન્ટ્રી ગેટ છે, જેવી રીતે તમે જોઈ શકો છો આ છે જૈન દેરાસરનો એન્ટ્રી ગેટ. હવે આપણે અહીંયા અમે આગળ ધીમે ધીમે ચાલ્યા જઈશું, જો આ જૈન દેરાસરના અંદર ચડવાના પગથિયાં છે. અહીંયા તમને થોડીક ગંદકી જોવા મળશે, જેવી રીતે જોઈ શકો છો કે અહીંયા ગંદકી છે, નકરા ગંદકી અહીંયા જોવા મળશે, નકરા કચરા. અહીંયા ઘણા લોકો આવે છે ને કચરો કરીને જતા રહીએ છે. પછી ત્યાંથી અહીંયા ઉપર જતા તમને મળશે પાણીનો પરબ, કે જ્યાં તમે ફ્રીમાં પાણી પી શકશો. પરંતુ અમે અમારી સાથે અમારું પોતાનું જ પાણી લઈને ગયા હતા, એટલે અમને કાંઈ પાણી પીવાની જરૂર પડી નહોતી. અહીંયા આપણે હજી આગળ જઈશું અને હું તમને દેખાડીશ નેમિ જૈન, જે જૈન ધર્મનું મુખ્ય પવિત્ર સ્થળ કહેવામાં આવે છે. અને અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં ખૂબ જ ઘસાર હોય છે જૈન મંદિરમાં. તો હવે આગળ જઈ અમે જોયું હતું, એક કોઈ તીર્થ સ્થળની અંદર કેમેરો લઈ જવાની પરવાનગી નથી. જોઈ લ્યો શ્રી નેમિ જૈન ભગવાનની પહેલી ટૂંક, આ જે નેમિ જૈન દેરાસર, જૈન દેરાસર જે પોપ્યુલર કહેવામાં આવે છે એ છે. અહીંયા જેવી રીતે તમે જોઈ શકો છો, અંદર જવાની પરમિશન પણ નહોતી અને અંદર શૂટિંગ પણ તમે નથી કરી શકતા. હવે ચાલો હજી આપણે અહીંથી આગળ જવાનું છે. જો જેવી રીતે આપણે અહીંથી આગળ જઈએ છીએ, એવી રીતે હું તમને દેખાડું કે અહીંયા તમે રસ્તામાં તમને ઘણા બધા સ્ટોલ મળશે, એમાં તમને ખાવા પીવાનું, ચોકલેટ્સ, પાણી, પ્લસમાં કાકડી અને અમુક ખાવાની વસ્તુઓ તમને અહીંયા મળી જશે. હવે આપણે ધીમે ધીમે અહીંયા આગળ જઈ રહ્યા છીએ, જેવી રીતે તમે જોઈ શકો છો આપણે આગળ જઈ છીએ. અને બહુ જ વાદળછાયું વાતાવરણ હતું, એટલે આગળ આટલું બધું ક્લિયરલી દેખાતું નથી, જેવી રીતે તમે જોઈ શકો છો. હવે અહીંયા તમને પૂરેપૂરા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે આના પછી કઈ કઈ પછી કઈ વસ્તુ આવી છે, જેવી રીતે તમે જોયું. હવે આપણે આગળ જઈશું. હા, તો તમે અહીંયા જોઈ શકો છો સાસવન સ્વમસરણ મંદિર, જેનું નામ છે. આ મંદિર અહીંયા આવેલું છે. હવે આપણે આગળ જઈશું અને જોશું બીજી કઈ કઈ વસ્તુઓ છે, પરંતુ પહેલાં તમે આ મંદિર જોઈ લો. આ મંદિરથી હવે આપણે ઉપર ચડવાનું ચાલુ જ રાખશું. હવે મંદિરની બાજુ સીડીથી થોડોક ઉપર જતાં તમને અહીંયા જોવા મળશે 3100 ફીટ, એટલે કે તમે જમીનથી 3100 ફીટની ઊંચાઈએ છો. અને અહીંથી હું તમને કહું તો અંબાજી મંદિર લગભગ 1000 પગથિયા જેટલું દૂર રહેશે અંબાજી મંદિર. તો આપણે ધીમે ધીમે જશું. અહીંયા પણ તમને અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે કે તમારે કઈ વસ્તુમાં ક્યાંથી જવાનું છે. હવે અંબાજી ટૂંક કેટલી આગળ છે, ગોરખનાથ ટૂંક કેટલી આગળ છે, બધું તમને અહીંયા દેખાડવામાં આવ્યું છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ આપણી જર્ની. વચ્ચે જે અહીંયા મંદિર આવ્યું હતું એ હતું શ્રી ગુરુદત્ત મંદિર, એકદમ પગથિયાની વચ્ચે જ આવે છે ગુરુદત્ત મંદિર. તો હવે ધીમે ધીમે આપણે આગળ જશું અને હું તમને દેખાડીશ કે ગુરુદત્ત મંદિર કેવું છે. જોઈ લ્યો, આ તમને અહીંયા દેખાય છે અંદર ગુરુદત્ત મંદિર. અંબાજી મંદિર મેઇન જે ટોચ ઉપર આવેલું છે, ત્યાં આ અંબાજી મંદિરની અંદર કેમેરો લઈને શૂટિંગ કરવાની મનાઈ છે. આ અંબાજી મંદિરની સામેની જે આ હોટલ છે, જ્યાં તમને તમામ પ્રકારનો નાસ્તો મળશે, એ અહીંયા દેખાડી છે મેં. હવે ચાલો હજી આગળ જઈને હું તમને દેખાડું. જોઈ લ્યો, આ અહીંનો નજારો છે, ખૂબ જ સરસ. અહીંથી નીચેથી સિટીનો વ્યૂ આવે છે, પરંતુ ખૂબ જ વાતાછાયું વાતાવરણ હોવાને લીધે હું તમને કાંઈ દેખાડી શકું તેમ નથી. અને હવે હું આના પછીના ક્લિપમાં હું તમને દેખાડીશ કે તમને અહીંનો હવા કેટલી જોરથી અહીંયા ફૂંકાતી હતી. તો જોઈ લ્યો કે હવા કેટલી જોરથી અહીંયા ફૂંકાતી હતી, અને એન્જોય કરો. આશા કરીએ છીએ કે તમને આ વિડિયો ગમ્યો હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ન ભૂલતા, અને જો ન ગમ્યો હોય તો વિડિયોને ડિસલાઈક પણ કરી દેજો. અને અહીંયા સુધી આવી ગયા હોય તો નીચે તમારી કોમેન્ટ પણ લખી દેજો કે તમને શું લાગ્યું આ વિડિયો બાબતે. તો અહીંયા અમે આ વિડિયો પૂરો કરીએ છીએ. અને અમે ગિરનાર ચડવા ગયા ત્યારે અંબાજી સુધી ગયા હતા, કેમ કે વાતાવરણ બહુ જ આમ ખરાબ હતું, અને અમે ગુરુદત્તાત્રેય ન ગયા હતા. પછી પ્લસમાં મારા પગ પણ એટલા બધા દુખી ગયા હતા કે ગુરુદત્તાત્રેય જઈ શકું તેવી હાલતમાં પણ હું નહોતો. અને પછી અમે ત્યાં અંબાજી ઉપર જઈમાં, અને જઈમાં પછી ડાયરેક્ટ અમે નીચે જ ઉતરી ગયા હતા. અને મેં તમને વાતાવરણ દેખાડ્યું કે વરસાદ પણ હતો અને બહુ વાદળછાયું વાતાવરણ હતું, એટલે ગુરુદત્તાત્રેય જવાનો કોઈ મતલબ નહોતો, કેમ કે ત્યાં કઈ સીન સીનરી એટલી બધી સારી ન આવત, કેમ કે નકરા વાદળ વાદળ જ હતા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન ગમ્યો હોય તો ડિસલાઈક કરજો. કોમેન્ટમાં તમારો ઓપિનિયન આપજો કે શું શું ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. ઇટ્સ યોર બોય વીસી વ્લોગ્સ એન્ડ આઈ વિલ સી યુ વિથ અનધર બ્લોગ.
કીપ સર્વાઇવિંગ, કીપ લવિંગ, બાય બાય, ટેક કેર.